વડોદરા પોલીસ મથક ખાતે સુરત પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો, જેમાં આસપાસના ગામડાઓમાં સરપંચો તેમજ પ્રમુખો હાજર રહ્યા હતા અને એક વિવિધ સુરક્ષા વિશેના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનો પોલીસ વડા દ્વારા યોગ્ય ઉપાય કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. સુરત જિલ્લાના અંત્રોલી ગામે કડોદરા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સુરત જિલ્લા પોલીસ વડાએ લોકદરબાર યોજ્યો હતો. આ લોકદરબાર સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ ચોઈસરના અધ્યક્ષતાના સ્થાને યોજાયો હતો, જેમાં કડોદરા ચલથાણ તાતી થૈયા અને વરેલી ગામના અગ્રણી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે લોકદરબારમાં પોલીસને લગતા ખાસ કોઈ પ્રશ્નની રજૂઆત થઈ ન હતી, જેથી આ બાબતને સુરત જિલ્લા પોલીસ વડાએ સરાહના કરી હતી. ગામના અગ્રણીમાં કડોદરા નગરપાલિકાના પ્રમુખો તેમજ કોર્પોરેટર અને અન્ય ગામોના સરપંચો અને ઉપસરપંચો હાજર રહ્યા હતા. લોકદરબારના અંતે કડોદરાના પીઆઈ ભાવિક શાહે ગ્રામજનોની તેમજ આગેવાનોની કડોદરા પોલીસ મથક હદ વિસ્તારમાં શાંતિનો માહોલ જાળવવા બાબતે પ્રશંસા કરવામાં આવી હતી. આજરોજ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષકની કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં કડોદરા નગરપાલિકા અને 11 પંચાયતના વિવિધ સભ્યોની હાજરીમાં અનેકવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી. ખાસ કરીને સીસીટીવીનું નેટવર્ક કડોદરા નગરપાલિકા અને ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે ચાલી રહ્યું છે એમાં 1000થી વધારે સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલા છે, જે ટૂંક સમયમાં હજી બીજા કેમેરા પણ કાર્યરત થશે. ટ્રાફિક બાબતે અને ઔદ્યોગિક વિસ્તાર હોય, સવારના કામે જઈ અને સાંજે જ્યારે શિફ્ટ છૂટી થાય ત્યારે ટ્રાફિકને કોઈ અડચણ ના થાય, નાના મોટા ઝઘડાઓને નિવારી શકાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી. કડોદરા કામરેજ સહિત પલસાણામાં ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકોની વસવાટ છે અને અવારનવાર હત્યા અને અપહરણ જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. એવા સંજોગોમાં શાંતિ અને સલામતી માટે પોલીસ દ્વારા વારંવાર સ્થાનિક આગેવાનો સાથે બેઠકો કરીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવે, જેના કારણે ગુનાહિત પ્રવૃત્તિ પણ કાબુ મેળવી શકાય.